राजकोट जिल्लाना जेतपुरमां बे दिवस पहला युवतीनी हत्याने पगले पोलीसे आरोपीने झड़पी पाड्यो छे। त्यारे आ हत्याना पड़घा गांधीनगर सुधी पड्या हता। निलेश मारू मंतव्य न्यूज नो रिपोर्ट आप जोई शको छो। एक तरफी प्रेम बन्यो क्रूर, एक तरफी प्रेम मां प्रेमी ए करी हत्या। युवती ना घरे जई करी करुण हत्या। चरी ना घा मारी प्रेमिका ने उतारी मौत ने घाट। हत्या ना पड़घा पड़िया गांधीनगर सुधी। जेतपुर तालुका मां पटेल युवती नी जाहिर हत्या तेना घरे जईने करवामां आवी हती। जेतलसर गामना पाणीना टाका पासे रहता किशोरभाई रैयाणी नी दीकरी सृष्टि किशोरभाई रैयाणी नी तेना घरे ज जयेश गिरधर सरवैयाए 28 जेटला छरीना घा मारीने हत्या करी नाखी हती। साथे मरनार सृष्टिना भाई हर्ष ने पण छरीना घा मारीने घायल कर्यो हतो। प्रेमी द्वारा असंख्य छरीना घा मारीने क्रूर हत्या करता जेतलसर गाम सज्जड बंद राखीने न्यायनी मांग करवामां आवी। गामना लोको स्वयंभू एकठा थईने न्यायनी मांग करी हती। કરી દીધી છે અને એના પછી જે અલગ અલગ ટીમો ગોઠવવામાં આવી હતી આરોપીને શોધવા માટે, એ ટીમો પણ તાત્કાલિક જો છે આરોપીને શોધી લીધો હતો અને આરોપી જો છે અત્યારે અટક કરેલો છે। 16 વર્ષની યુવતી સૃષ્ટિ રૈયાણીની ચકચારી હત્યાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા। ગુજરાત કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાએ જેતલસર ગામમાં જઈને મૃતક સૃષ્ટિ રૈયાણીના પરિવારના ઘરે ગયા હતા। સાથે સૃષ્ટિ રૈયાણીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેના પરિવારને સાંત્વના આપી હતી। આ સાથે હત્યાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી। મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે હું રૂબરૂ મળી અને આ કેસની અંદર કડક કાર્યવાહી થાય, ઝડપમાં ઝડપથી આ કેસ ચાલે એ માટે કાલે મારી મીટિંગ થઈ હતી અને રાજ્ય સરકારે પણ તાત્કાલિક અસરથી ગઈકાલે બધા નિર્ણયો કર્યા। તે માગણી અમારી હતી કે આ કેસ ફટાફટ ઝડપથી ચાલે એ માટે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવવાની પણ મંજૂરી આપી દીધી। એકતરફી પ્રેમમાં ગુસ્સામાં પાગલ બનેલા જયેશે કંઈ જોયા વગર સૃષ્ટિને પીઠ, છાતી અને પેટના ભાગે 28 જેટલા છરીના ઘા માર્યા હતા। સૃષ્ટિને મરી ગયા પછી પણ પેટના ભાગે છરીના ઘા મારવાનું ચાલુ રાખ્યું હતું। જો કે પોલીસે આ પાગલ પ્રેમીની ગણતરીના કલાકોમાં જ તેને જેલના હવાલે કરી નાખ્યો હતો। ત્યારે હવે લોકોની માંગ છે કે જયેશને કડકમાં કડક સજા થાય, જેથી ફરી વખત કોઈ પણ પાગલ પ્રેમી આવું પગલું ભરતા પહેલા 100 વખત વિચાર કરે। નિલેશ મારુ મંતવ્ય ન્યૂઝ જેતપુર।